કરાવી રહ્યા છે. અમરેલીથી અમરેલીના જાફરાબાદના હિમાર ગામે એક દીપડો ઘૂસી આવતા સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે. રહેણાંક મકાનમાં ઘૂસેલા આ દીપડાએ બે ખેડૂત પર હુમલો પણ કર્યો છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર ખેડૂતોને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામ લોકોએ દીપડાને મકાનમાં પૂરી દીધો છે. ચોક્કસથી એક વન વિભાગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહ્યું છે અને દીપડાને નજીકના સમયમાં ત્યાંથી બહાર કાઢવામાં આવશે. પરંતુ આ તમામની વચ્ચે આ દીપડાને તાત્કાલિક ધોરણે ત્યાંથી ખસેડવો અને વન વિભાગ પાસે મોકલવો ખૂબ જરૂરી છે, જેથી કરીને બીજા કોઈ વ્યક્તિને તે ઈજા ન પહોંચાડે. જે રીતે અમરેલીમાં આ દીપડો ઘૂસી ગયો છે અને બે ખેડૂતોને હુમલો પણ કર્યો છે. હાલ મારી સાથે જોડે છે મારે સંવાદદાતા કેતન બગડા. કેતન, જણાવશો જે પ્રકારે આ દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો, સૌપ્રથમ તો કેવી રીતે આ ઘટના ઘટી? જણાવી દે કે જાફરાબાદ તાલુકાના હેમા ગામમાં આ એક મકાનમાં દીપડો ઘૂસી ગયો છે, જેમાં બે ખેડૂતોને દીપડો ઘૂસી જઈને બે ખેડૂત પર હુમલો કરતા તેઓ ઘાયલ થયા છે. તેમની તાત્કાલિક સારવાર રીતે મહુવાની હનુમંત હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા ગામ લોકોએ રૂમમાં જે દીપડો ઘૂસી ગયો હતો, ગામ લોકોએ તેમને રૂમની અંદર બંધ કરી દીધો છે. હાલ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી અને તેનું રેસ્ક્યુ કરીને તેની પકડવાની કાર્યવાહી કરી રહી છે. બિલકુલ આસિફભાઈ, જે રીતે અત્યારે પૂરી લેવામાં આવ્યો છે, કેટલા સમયથી આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, શું કેવું છે વન વિભાગના અધિકારીઓનું? છેલ્લા અડધી કલાકથી આ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દીપડાને કઈ રીતે પકડવો તેની ડિસ્કસ કરીને તેઓ હાલ આ રેસ્ક્યુ કરી રહ્યા છે. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ કેતન. તો અડધો કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ચોક્કસ તે વધામણ થઈ રહી છે કે આખરે આ દીપડાને કેવી રીતે પાંજરામાં પૂરો, જેથી ફરી એકવાર એ કોઈ પણ હુમલો ન કરે કે કોઈને ઈજા ન પહોંચાડે.